जय हिंद जय भारत हूँ छु राधिका परमार एसबीएन टीवी न्यूज आजे हाल आजे राजकोट जिला ना लोधिका तालुका मा आम आदमी पार्टी कार्यालय नु ओपनिंग करवामां आवेल छे। तो चलो आपणे तेजसभाई दाशीपुरा नी मुलाकात लईए। तेजसभाई दाशीपुरा, आप आ चूंटणी आवनारी चूंटणी विशे शुं कहेवा माँगो छो? અત્યારે તો આપ જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીની લહેર ગુજરાત આખામાં ચાલી રહી છે અને ઠેર ઠેર માણસો આમ આદમી પાર્ટીને સમર્થનમાં નીકળી ગયા છે। અત્યારે અમે હાલ આ લોધિકા સહ કાર્યાલયના ઓપનિંગ માટે આવ્યા હતા અને અમારા ઉમેદવારો પણ સાથે છે અને ગામ લોકો અને કાર્યકર્તાઓ પણ સાથે છે। તો વધુ ને વધુ મત અમને મળે એવા અમારા તમામ પ્રયત્નો હશે અને ઉમેદવારો પણ અત્યારે એની કામ ઉપર લાગી ગયા છે। ચાલો આપણે નેશનલ સ્કૂલના પ્રિન્સિપલ અને અહીંના ઉમેદવાર છે કિરીટભાઈ ભીમાણી તેની મુલાકાત લઈએ। આપ આવનારી ચૂંટણી વિશે શું કહેવા માંગો છો? હવે આજની તારીખમાં જોઈએ બરોબર છે તો લગભગ 50 વર્ષથી ભ્રષ્ટાચાર અને આ બધા જે પ્લાન હાલે છે બરોબર, હું એક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલો છું। આજથી 20 વર્ષથી હું નેશનલ સ્કૂલ ચલાવું છું અને અત્યાર સુધીમાં ઘણા બધા એવા ભ્રષ્ટાચાર જોયા છે એ જોઈ અને મને એમ થયું કે આમ આદમી પાર્ટી એક ભ્રષ્ટાચાર વિનાની પાર્ટી છે એટલે હોય આ પક્ષમાં હું જાઉં અને પહેલી વાર મને એમ થયું કે આ પક્ષમાં જોડાવું તો ભ્રષ્ટાચાર નાબૂદ થાય। શિક્ષણનો જે સેવાકીય યજ્ઞ છે બરોબર છે એ જે અરવિંદ કેજરીવાલે જે આપ્યો છે એમાં આપણો ભાગ એવો હતો કે હમણાં કોરોના કાળની અંદર 90 કોરોના હતો બરોબર, ત્યારે પણ આપણે એવું જ કહી દીધું કે કોઈ જાતની ફી આપણે લીધી નથી અત્યાર સુધીમાં બરોબર। મારે 750ની સંખ્યા હશે પણ આપણે હજી સુધીમાં જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી અને આપણે સેવાકીય પ્રવૃત્તિ જ કરવી છે બરોબર, સ્કૂલે બેઠા હોય તોય ભલે અને ગામમાં હોય તોય ભલે અને તાલુકા પ્લેસ છે બરોબર, તાલુકા પ્લેસમાં આપણે આવી પ્રવૃત્તિઓ કરશું અને કરતા રહીશું અને જો સાથે ગાજીપુરાભાઈ છે બરોબર, તેજસભાઈ ગાજીપુરા છે એનો સાથ સહકાર છે, અમે પ્રજાપતિભાઈ છે જગદીશભાઈ એનો પણ સાથ સહકાર છે, અમારા સાંગળવાના પ્રતિનિધિ છે, આ બધાના સાથ સહકારથી અમે એટલી ઝુંબેશથી આમ આદમી પાર્ટીની અમે પ્રેરણા લઈ અને કેજરીવાલ સાહેબના જે માર્ગદર્શન હેઠળ અમે એટલી પ્રવૃત્તિ કરશું ભલે આવી ન આવી એ પછીનો પ્રશ્ન છે પણ અમે આ પ્રવૃત્તિમાં તો રહીશું, જેમ સેવાકીય જે યજ્ઞ એને ઉપાડ્યો છે બરોબર એના સહકારમાં અમે બધા સાથે જ છીએ અને સાથે રહીશું અને અમે જીતી એવા કોશિશમાં અત્યારે થઈ બરોબર, એવી લહેરથી અમે અમારી લહેર ઉપાડી છે કેમ હેલિકોપ્ટર ઉપડે એ રીતે ઉપાડી છે બરોબર અને કે ઊભું ન રહીએ ઈંધણ તો આ લોકો પૂરશે જ અમને હેલિકોપ્ટરમાં ઈંધણ તો જોઈએ ને એ પૂરશે અને એ પૂરતા પૂરતા જો કંઈ ખૂટશે બરોબર તો ગોપાલભાઈને બોલાવશું અને છેલ્લે પછી આપણે ઓફિસમાં દિલ્હી તો બેઠા જ છે એને કીધું ભાઈ પેટ્રોલ થઈ ગયું આમાં પૂરો એટલે પેટ્રોલ રૂપી 700 રૂપી પેટ્રોલની વાત કરું છું, ઓલા પેટ્રોલની વાત નથી કરતો બરોબર। થેન્ક યુ વેરી મચ। અમે ખેડૂતને આમ જોઈ તો આપણે લગભગ ઘણા ટાઈમ કે ખેડૂતો પાકિસ્તાન છે બધા હેરાન છે કે આ સરકાર આવી તે વખતના જો આટલા આંદોલન કરવા પડતા હોય ખેડૂતને, ખેડૂતના કિસાન અત્યારે દેશનો અન્નદાતા કહેવાય, અન્નદાતા માટે જો કાંઈ પગલાં ન લેવાતા હોય તો અમારી પાર્ટી અમે એટલા માટે જોઈ ગયા છે કે અમારે કોઈ ખેડૂત માટે કંઈક આગળ કાર્ય હોય કરવી છે જેથી કરીને ખેડૂતને પણ સહાય મળતી રહે અને જે સહાય મળે છે એ પહોંચતી નથી, જે જાહેર કરે છે 350 કરોડ 4500 કરોડમાં અહીંયા કોઈ દીધી કોઈને પહોંચ્યું નથી, એના માટે જ અમે આ બધું આગળ સફળ છે આમ આદમી પાર્ટીમાં જઈએ। રાધિકા પરમાર કેમેરામેન કૃષ્ણા પરમાર સાથે એસબીએન ટીવી। થેન્ક યુ।